કસોટીમાં જ છે, અને એ છે કે પુનઃ કસોટી ક્યારે લેવાની, કેટલા ગુણે લેવાની. મિત્રો, આ કસોટી કેટલા ગુણે લેવાની એવો મતલબ નથી. કોઈક વિદ્યાર્થીને 25માંથી 23 કે 24 માર્ક છે તો પણ એ એક માર્કનું એને નથી આવડ્યું તેનું ઉપચારાત્મક શિક્ષકે કરવાનું છે. એવી જ રીતે કોઈક વિદ્યાર્થીને 25માંથી 5 જ ગુણ આવ્યા, એનો મતલબ એવો થયો કે એકાદ લર્નિંગ આઉટકમમાં એને થોડુંક આવડે છે, બાકીના લર્નિંગ આઉટકમ એના હજુ પણ સિદ્ધ કરવાના બાકી છે. તો દરેકે દરેક બાબત માટે શિક્ષકે એનું ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. જે પુનઃ કસોટી છે એ આવી મુખ્ય કસોટી જેવી ઔપચારિક કસોટી નહીં હોય, એ વિદ્યાર્થીએ જુદું હોય. આપ સમજી શકશો કે જે વિદ્યાર્થીને 18 માર્ક આવ્યા છે, અને જે વિદ્યાર્થીને 22 માર્ક આવ્યા છે, કે જે વિદ્યાર્થીને 3 ગુણ આવ્યા છે, આ ત્રણેયની કસોટી જુદી હશે. આ ત્રણેયની જુદી જુદી અધ્યાપત્તિઓમાં કંઈક ને કંઈક ખામી હશે. એટલા માટે દરેક વિદ્યાર્થીનું કામ એટલે કે ઉપચારાત્મક કામ શિક્ષકનું જુદું હોય, તો પુનઃ કસોટી પણ એવી જ અનૌપચારિક હોય. એવું જરૂરી નથી કે તમે એ વખતે કંઈક એવી કસોટી જુદી લીધી અને એનો ચોક્કસ સમય રાખ્યો. ના, વિદ્યાર્થીને જે નથી આવડતું, તમારા ઉપચારાત્મક કાર્યને અંતે તમને એવું લાગે છે કે આ વિદ્યાર્થીને આવડી ગયું છે, તો એ તમે પુનઃ કસોટી લઈ લીધી છે એમ ગણાય. એટલે વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ ઉપચારાત્મક કાર્ય અને વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ પુનઃ કસોટી આદર્શ સ્થિતિ છે, એક આદર્શ વર્ગખંડ વ્યવહારની અને સતત મૂલ્યાંકનની. કે વિદ્યાર્થી જેમ જેમ શીખતો જાય છે તેમ તેમ એનું જે ઇમ્પ્રુવમેન્ટ આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં આપણે એને રેકોર્ડ કરી દઈએ છીએ. એટલે કેટલા ગુણે પુનઃ કસોટી લેવાની એવું નથી. દરેક અધ્યયન નિષ્પતિ વિદ્યાર્થીને આવડે, બધા વિદ્યાર્થીઓને આવડે એ આપણો આશય છે. એટલે જે વિદ્યાર્થીને જે નથી આવડતું એ બાબતનું ઉપચારાત્મક કાર્ય થાય, અને એ જ ઉપચારાત્મક કાર્યને આધારે આપણામાં રચનાત્મક મૂલ્યાંકન પત્રક એમાં એની નોંધ થાય, આટલું અપેક્ષિત છે.